हेलो स्टूडेंट्स, गई काले जीटीयू की अंदर डिप्लोमा सिक्स एमन रिजल्ट डिक्लेर थी गयु है। अपना घना बदा विद्यार्थी एवं है कि जमने ये एक्जाम क्लियर कर दीधी है और फाइनली डिप्लोमा में ऑल सेमिस्टर एमने क्लियर कर दीधा है। तो एवं जीटीयू अपना जयमीन सरवक्त सहायक साथ जोड़ेला दरेके दरेक विद्यार्थियों ने एम जयमीन सर तरफ थी दिल थी कॉन्ग्रेच्युलेशन। आई होप के तमारी जे जर्नी अपनी साथ अमारी साथ जे डिप्लोमा दरमियान थी अने एवी सरस मजानी जर्नी डी टू डी में मतलब कि हवे तमने डिग्री में एडमिशन लेशो तो एमां पण एवी जर्नी आपणी कंटीन्यू रहेशे। परंतु केटलाक विद्यार्थीओ अनफोर्चुनेटली एवा पण छे कि जे डिप्लोमा सिक्स एमनी एक्जाम क्लियर नथी करी शक्या। तो केटलाक एवा छे कि सिक्स एमनी एक्जाम तो क्लियर करी दीधी छे परंतु एमनो हजु फिफ्थ सेम, फोर्थ सेम, थर्ड सेम के पछी कोई पण प्रीवियस सेमिस्टरनुं रिजल्ट पेन्डिंग छे। હવે ટૂંક સમયની અંદર એટલે લગભગ 18 તારીખની આજુબાજુ મોક રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે કે જે એક હજુ તો પ્રેક્ટિસ રાઉન્ડ છે, પરંતુ ત્યાર પછી શોર્ટ ટર્મ પીરિયડમાં તમારો મેઇન રાઉન્ડ ચાલુ થશે અને એના બેસ પર 28 ઓગસ્ટથી થર્ડ સેમ ડી ટુ ડીના વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટ પણ થઈ જશે। હવે જે વિદ્યાર્થીઓની હજુ માત્ર એક કે બે સબ્જેક્ટની અંદર રેમેડિયલ હોવાને લીધે, એટીકેટી હોવાને લીધે એ લોકો આગળ ECBCની પ્રોસેસમાં ભાગ નથી લઈ શકતા, તેવા વિદ્યાર્થીઓ બહુ જ ચિંતામાં છે અને એમના કન્ટિન્યુઅસ મેસેજીસ મારા પર આવતા હોય છે કે સર ટાઈમ વીતી રહ્યો છે અને રિઝલ્ટ હજુ સુધી ડિક્લેર નથી થયા અને અમારે જો એની અંદર આગળ પ્રોસેસમાં ભાગ લેવો હોય તો એનો બીજો કોઈ ઓપ્શન ખરો કે અમે જે તે કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કરાવી શકીએ। આજે આ વિડીયોમાં એન્ડ સુધી ખાસ તમે જોડાયેલા રહેજો, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ એવા ટોપિક પર હું ડિસ્કશન કરવા જઈ રહ્યો છું। તમે પણ આ વિડીયો જોજો અને તમારા પેરેન્ટ્સને સાથે બેસાડીને આ વિડીયો જોજો, કારણ કે આની અંદર હું તમને એટલા માટે ખાસ કહું છું કે એન્ડ સુધી જોજો અને પેરેન્ટ્સને બેસાડીને જોજો, કારણ કે ફાઇનલી ફી પેમેન્ટની જે આપણે વાત કરીએ જે તે કોલેજમાં તમારે ફી પે કરવાની છે તો કે એ પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે અને એ તમારા પેરેન્ટ્સે ફી પે કરવાની છે। સો એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન તમને અને તમારા પેરેન્ટ્સને ખબર હોય એ બહુ જ જરૂરી છે। આધી અધૂરી ઇન્ફોર્મેશન સાથે તમે જશો તો એનાથી કોઈ જ કામ નહીં થાય। તેથી જે પણ ડિટેલ માહિતી અત્યારે હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું તે ખાસ ધ્યાનથી સાંભળી રહેજો અને પછી જ એને અમલમાં મૂકજો કે જેથી તમને પણ કોઈ તકલીફ ના થાય। જે પણ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે ECBCની પ્રોસેસમાં અને સફળતાપૂર્વક થઈ ગયું છે, સક્સેસફુલી થઈ ગયું છે, તો એ લોકોને તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં। એ લોકો આવનારા ટાઈમમાં મોક રાઉન્ડની અંદર કે પછી એક્ચ્યુઅલ રાઉન્ડ કોમ મતલબ કે જે તમારો મેઇન રાઉન્ડ છે એની અંદર પણ તમે ચોઇસ ફિલિંગ કરી શકશો અને જે તે કોલેજની અંદર એડમિશન મેળવી શકશો કે જ્યાં પણ તમને એડમિશન મળશે તો ત્યાં તમે ફી પેમેન્ટ કરીને એડમિશન કન્ફર્મ કરાવી શકશો। અને માનો કે તમને જ્યાં એડમિશન મળ્યું મેઇન રાઉન્ડની અંદર અને તમને પસંદ નથી એ જગ્યા, તો પછી રાઉન્ડ ટુની અંદર તમને જે કોલેજમાં એપ્લાય કરવું હોય ત્યાં તમે કરી શકો। પણ યાદ રહે કે એ રાઉન્ડમાં માત્ર તમને એવી જ કોલેજ મળશે કે જ્યાં રાઉન્ડ વનની અંદર સીટો ખાલી પડી હશે, કાં તો પછી કોઈકને મળી હતી પરંતુ એમને નથી એક્સેપ્ટ કરી એવી બાકી રહેલી વધેલી ઘટેલી સીટો જ રાઉન્ડ ટુમાં હોય છે, જેથી મોટાભાગના વિદ્યાર્થીઓ રાઉન્ડ વનમાં જ જે તે જગ્યા પર સીટ કન્ફર્મ કરાવી દેતા હોય છે। પરંતુ હવે વાત કરીએ એવા વિદ્યાર્થી કે જેમને માત્ર એક કે બે સબ્જેક્ટમાં રેમેડિયલના લીધે આગળ પ્રોસેસમાં ભાગ નથી લઈ શકતા, રજિસ્ટ્રેશનમાં ઇસ્યુ આવ્યો છે એવા વિદ્યાર્થીઓની, તો ગવર્મેન્ટ કોલેજની તો આપણે અહીંયા વાત નહીં કરી શકીએ, પરંતુ સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરું જે પ્રાઇવેટ કોલેજીસ છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ છે, તો એમાં મોટાભાગની કોલેજીસની અંદર 40% સીટો, ટોટલ જેટલી પણ સીટો હોય એની 40% સીટો એ લોકો પોતાની રીતે ભરી શકે એ રીતનું હોય છે અને બાકીની જે સીટ છે એ ECBC થ્રુ એ લોકો ભરી શકતા હોય છે। તો એ 40% સીટો પર જો તમે ત્યાં જઈને એ જે તે કોલેજની અંદર એડમિશન કમિટીના જે મેમ્બર્સ હોય એમને વાત કરો અને એ લોકો જો તમને ત્યાં એડમિશન આપવા માટે રેડી હોય તો તમે શ્યોર ત્યાં એપ્લાય કરી શકો છો। હવે અહીંયા હું તમને એક ખાસ ઇમ્પોર્ટન્ટ એવી ઇન્ફોર્મેશન આપીશ કે ત્યાં તમે એડમિશન કન્ફર્મ કરાવી શકો છો, પરંતુ એ જે તમારું એડમિશન હશે એ શ્યોરિટીવાળું નહીં પરંતુ કન્ડિશનલ બેઝ પર હશે। હવે આ કન્ડિશનલ બેઝ એ શબ્દ મેં તમને કેમ વાપર્યો એ પણ હું તમને અત્યારે ખાસ જણાવી દઉં, કારણ કે એ કન્ડિશનલ બેઝનો મતલબ શું છે તો કે તમારું ડિપ્લોમાના જે આપણે વાત કરીએ કે 1-6 સેમ એ હજુ ટોટલી ક્લિયર નથી થયા,
તેમ છતાં તમે જે તે કોલેજનો કોન્ટેક્ટ કર્યો છે અને એ કોલેજવાળાએ કન્ડિશનલ બેઝ પર તમને એડમિશન અમુક મિનિમમ ફી લઈને કન્ફર્મ કરી આપ્યું છે, એક સેમિસ્ટરની ફી કહો કે પછી બે કે ત્રણ મહિનાના જે ફીની વાત કરીએ તો એ ચાર્જિસના બેઝ પર એમને તમને એડમિશન કન્ફર્મ કરી આપ્યું છે. હવે તમારું રિઝલ્ટ જ્યારે ડિક્લેર થશે કે જે પણ એક બે સબ્જેક્ટમાં તમે અત્યારે ફેલ છો અને એનું રિઝલ્ટ ડિક્લેર થશે અને જો એ તમે પાસ થઈ જશો તો તમારે બાકી રહેલી જે ફી છે એનું પેમેન્ટ કરીને એ જે તમારું કન્ડિશનલ બેઝ પર જે અત્યારે એડમિશન છે એને શ્યોરિટીમાં તમે કન્વર્ટ કરાવી શકશો, મતલબ કે તમારો જે પ્રોબ્લેમ છે સોલ્વ થઈ જશે. પરંતુ અનફોર્ચ્યુનેટલી કોઈ કેસની અંદર તમે જે એ રેમેડિયલના રિઝલ્ટનો જેનો વેઇટ કરી રહ્યા છો અને એમાં પણ તમે જો ફરીથી ફેલ થાવ છો તો પછી તમારું એ જે એડમિશન છે કે જે તમે વિચારો છો કે મને ડિગ્રીમાં એડમિશન મળે છે તો એ મળવા પાત્ર રહેશે નહીં. કારણ કે ડિગ્રીમાં એડમિશન ત્યારે જ પોસિબલ થઈ શકે કે જ્યારે તમે ડિપ્લોમાના ઓલ સેમિસ્ટર ક્લિયર કરો ત્યારે જ ત્યાર પછી તમે ડિગ્રીમાં જઈ શકો. પણ આ તો તમારો રિઝલ્ટ નથી આવ્યું એટલે એક કન્ડિશનલ બેઝ પર તમે ફી પેમેન્ટ કરીને ડિગ્રીમાં એડમિશન કન્ફર્મ કરાવી રાખ્યું છે કે જો હું પાસ થઈ જાઉં તો બાકી રહેલી ફી ભરીને હું ડિગ્રીમાં એડમિશન કન્ફર્મ કરાવી દઈશ અને જો હું પાસ ના થઉં તો મારી એ સીટ રદ થશે. પરંતુ એવા કેસમાં પછી એ જે મેં અમુક મિનિમમ 5,000-10,000 જે ફી પેમેન્ટ કરી છે એ મને પાછી મળવાપાત્ર રહેશે કે નહીં રહે એ તમામ સત્તા એ જે તે કોલેજના હાથમાં છે. જો એ ઈચ્છે તો એ ફી તમને પાછી આપી શકે અને જો ઈચ્છે તો એ નોન રિફંડેબલ ફી હોય તો તમને પાછી મળવાપાત્ર રહેશે નહીં. પરંતુ જો તમે ઈચ્છો છો કે મારું જે રીતનું રિઝલ્ટ છે હજુ સુધી આવ્યું નથી રેમેડિયલના બેઝ પરનું તો તમે એક રિસ્ક બેઝ પર આ રીતે ત્યાં એપ્લાય કરીને એક કન્ડિશનલ બેઝ પર ટેમ્પરરી લેવલ પર એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. જો તમે શ્યોર છો જ કે યસ કે મારું જ્યારે પણ રિઝલ્ટ આવશે હું શ્યોર પાસ જ થવાનો છું કે થવાની છું તો તમે આ રીતે ત્યાં એપ્લાય કરીને જે તે કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવી શકો છો અને આગળની પ્રોસેસ જો તમે પાસ થઈ જશો તો અને ફી પેમેન્ટ કરી દેશો તો એ કોલેજવાળા જ તમને આગળની પ્રોસેસ કરીને જે પણ ACPCના રાઉન્ડ પૂરા કરવાના છે એની અંદર હેલ્પ કરશે. આઈ હોપ કે તમને જે પણ ઇન્ફોર્મેશન જોઈતી હતી તમને જે ડાઉટ હતા એ ક્લિયર થઈ ગયા છે. હજુ પણ જો એવા કોઈ પ્રશ્નો તમારા માઇન્ડમાં ચાલતા હોય ડી ટુ ડી એડમિશનને લગતા કે જેના પર તમને લાગે છે કે વિડીયો બનાવવાની જરૂર છે કે પછી તમે હજુ ક્લિયર નથી બરાબર કે ઇવન તમારા પેરેન્ટ્સને પણ કોઈ કન્ફ્યુઝન છે કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવો બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓને જો એક કોમન ક્વેશ્ચન હશે તો શ્યોર આપણે એક આવી નવી અને ઇન્ફોર્મેટિવ આપણે કહીએ તો કે જેનાથી ઘણા બધા સ્ટુડન્ટ્સને યુઝફુલ ઇન્ફોર્મેશન મળી શકે એવી અપડેટ સાથે ફરીથી આપણા આ યુટ્યુબ પ્લેટફોર્મ પર હાજર થઈશું અને આ જે ઇન્ફોર્મેશન છે તમારા મિત્રોમાં પણ તમારા ફ્રેન્ડ સર્કલની અંદર વાત કરી એમના વોટ્સએપ ગ્રુપમાં પણ એમની સાથે શેર કરતા રહેજો કે જેથી આવી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન એમને મિસ ના થાય અને કોઈક વિદ્યાર્થીઓનું જો ભવિષ્ય આપણા લીધે બની શકતું હોય તો આપણે એની અંદર સહભાગી થઈ શકીએ. થેન્ક યુ સો મચ.